Hello, my dear students. Myself, Vinita Sukharia. In previous video lecture, we have covered the volume batching of materials and way batching of materials. Now, in today's video lecture, we are going to understand mixing of concrete. The previous video lecture ni andar, apne kad thi mapni ane vajan thi mapni. E banne je samjhi lidhu hatu. જ્યારે હવે આ વિડીયો લેક્ચર ની અંદર આપણે સમજીશું મિક્સિંગ ઓફ કોન્ક્રીટ કે જ્યારે જ્યારે આપણે કોન્ક્રીટ મિક્સ રેડી કરતા હોય કોન્ક્રીટ નું મિક્સચર જે છે રેડી કરતા હોય ત્યારે કોન્ક્રીટ બનાવવા માટે આપણે જે પણ કંઈક ઘટકો વાપર્યા છે જે પણ કંઈક મટીરિયલ્સ વાપર્યા છે એ મટીરિયલ્સ નું આપણે પ્રોપરલી મિક્સ જે છે એ બનાવવું જોઈએ કે જેથી કરીને આપણને જે કોન્ક્રીટ મળે એ હોમોજીનિયસ મળે એટલે કે એકરૂપ મળે ખ્યાલ આવે છે કે જ્યારે જ્યારે આપણે કોન્ક્રીટ મિક્સ કરતા હોય એટલે કે કોન્ક્રીટની અંદર જે પણ કંઈક ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરવા માંગતા હોય જે પણ કંઈક મટીરિયલ્સ વાપરવા માંગતા હોય એ મટીરિયલ્સને જ્યારે આપણે મિક્સ કરીએ છીએ તો પ્રોપરલી કરવા જોઈએ કે જેથી કરીને જે કોન્ક્રીટ મળે એ હોમોજીનિયસ એટલે કે એકરૂપ મળે હવે કોન્ક્રીટ મિક્સિંગની બે મેથડ્સ છે હેન્ડ મિક્સિંગ એટલે કે હાથથી મિક્સિંગ કરવામાં આવે છે તે જે મેન્યુઅલ મેથડ કહેવાશે સેકન્ડ મેથડ આવે છે મશીન મિક્સિંગ કે મશીનથી મિક્સિંગ કરવું ઓકે જેમાં સૌથી પહેલા આપણે સમજીએ હેન્ડ મિક્સિંગ હવે હેન્ડ મિક્સિંગ જે છે એ ક્યારે વપરાય છે તો ખાસ ધ્યાનમાં રાખજો કે જે નાના નાના કામો છે કે એવા કામો છે કે જેની અંદર એવી કોઈક ખાસ એક્યુરસીની જરૂર નથી તો એવા કામો માટે હેન્ડ મિક્સિંગ જે છે એ વાપરવામાં આવે છે એવા કામો કે જેમાં વધારે પડતી એક્યુરસીની જરૂર નથી ઓછી ગુણવત્તાવાળું કોન્ક્રીટ પણ ચાલી જાય છે તો એવા કામો માટે આપણે હેન્ડ મિક્સિંગ જે છે એ વાપરી શકીએ છીએ હવે સરફેસની વાત કરીએ કે જે સરફેસ ઉપર આપણે કોન્ક્રીટ મિક્સ જે છે રેડી કરશું એ સરફેસ કેવી હોવી જોઈએ તો એ સરફેસ ઇમ્પરવિયસ હોવી જોઈએ એટલે કે અપારગમ્ય કે જે સરફેસ આપણે સિલેક્ટ કરી હશે કોન્ક્રીટ મિક્સ રેડી કરવા માટે એ સરફેસ અપારગમ્ય ઇમ્પરવિયસ હોવી જોઈએ કે એ વધારે પડતું પાણીનું શોષણ નહીં કરી લે વોટરનું એબ્ઝોર્પ્શન નહીં કરે એવી સરફેસ જે છે એના ઉપર જ આપણે કોન્ક્રીટ મિક્સ જે છે એને મેન્યુઅલી રેડી કરશું હવે એના સ્ટેપ્સ જોઈએ કે લેયર વાઇઝ લેયર જે છે એ હેન્ડ મિક્સિંગ કરવામાં આવે છે તો સૌથી પહેલા કોર્સ એગ્રીગેટનું લેયર જે છે એ કરવામાં આવશે કોર્સ એગ્રીગેટ ઉપર ફાઇન એગ્રીગેટનું લેયર્સ જે છે એ કરવામાં આવશે ફાઇન એગ્રીગેટ એટલે સેન્ડ અને ફાઇન એગ્રીગેટના ઉપર સિમેન્ટનું લેયર કરવામાં આવશે તો કોર્સ એગ્રીગેટ ફાઇન એગ્રીગેટ અને સિમેન્ટ ને એકબીજા સાથે મિક્સ કરવામાં આવશે ડ્રાય સ્ટેટમાં એટલે કે સૂકી અવસ્થામાં ને એના પછી વોટર જે છે એ એડ કરવામાં આવશે અકોર્ડિંગ ટુ ધી રિક્વાયરમેન્ટ એટલે કે જેમ જેમ જરૂર જણાય તેમ તેમ વોટર જે છે એ એડ કરવામાં આવે છે અને વોટર એડ કર્યા પછી ચારે ચાર ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે કોર્સ એગ્રીગેટ ફાઇન એગ્રીગેટ સિમેન્ટ અને વોટર એ ચારે ચાર ઇન્ગ્રીડિયન્ટ્સને પ્રોપરલી મિક્સ કરીને કોન્ક્રીટ મિક્સ જે છે એ રેડી કરવામાં આવે છે ઓકે તો આપણા સ્ટેપ્સ શું છે હેન્ડ મિક્સિંગની અંદર તો લેયર બનાવવામાં આવે છે કે સૌથી પહેલા કોર્સ એગ્રીગેટનું લેયર હશે કોર્સ એગ્રીગેટના ઉપર ફાઇન એગ્રીગેટ એટલે કે સેન્ડનું લેયર હશે અને ફાઇન એગ્રીગેટના ઉપર સિમેન્ટનું લેયર હશે આજે ત્રણે ત્રણ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એમને મિક્સ કરવામાં આવે છે પ્રોપરલી ડ્રાય સ્ટેટમાં એટલે કે સૂકી અવસ્થામાં જ અને એના પછી વોટર એડ કરવામાં આવે છે અકોર્ડિંગ ટુ ધી રિક્વાયરમેન્ટ એટલે જેવી જેવી જરૂર જણાય તેમ અને વોટર એડ કર્યા પછી એ ચારે ચાર ઇન્ગ્રીડિયન્ટ્સ કોર્સ એગ્રીગેટ ફાઇન એગ્રીગેટ સિમેન્ટ અને વોટર ને પ્રોપરલી એકબીજા સાથે મિક્સ કરવામાં આવે છે અને કોન્ક્રીટ મિક્સ રેડી થાય છે ઓકે તો હવે આપણે આગળ જઈએ કે મશીન મિક્સિંગ તો મશીન મિક્સિંગ જે છે એ ક્યારે વાપરવામાં આવે છે તો મોટા મોટા કામો હોય કે આરસીસી વર્ક્સ હોય કે જ્યાં વધારે એક્યુરસીની જરૂર જણાય છે તો એવા કામો માટે મશીન મિક્સિંગ જે છે એ વાપરવામાં આવે છે
પછી જ્યાં વધારે જથ્થામાં કોન્ક્રીટની જરૂર હોય એટલે માસ ક્વોન્ટિટીની અંદર કોન્ક્રીટની રિક્વાયરમેન્ટ હોય તો ત્યાં આપણે મશીન મિક્સિંગ ગજ વાપરવું પડે છે. ખ્યાલ આવે છે? તો મશીન મિક્સિંગ ક્યાં વપરાય છે? તો મોટા મોટા કામો છે કે આરસીસી વર્ક્સ છે, વધારે એક્યુરસીની જરૂર છે, વધારે જથ્થામાં કોન્ક્રીટની જરૂર છે કે માસ ક્વોન્ટિટીમાં કોન્ક્રીટની રિક્વાયરમેન્ટ છે, તો ત્યાં આગળ આપણે મશીન મિક્સિંગ ગજ વાપરવું પડે છે. એ મશીન મિક્સર જે છે એ બે ટાઈપના હોય છે, બેચ મિક્સર એન્ડ કન્ટિન્યુઅસ મિક્સર. તો બેચ મિક્સરમાં શું થાય કે આજે મિક્સર જે છે એ બેચવાઇઝ કોન્ક્રીટ જે છે એ રેડી કરીને આપશે, ને કન્ટિન્યુઅસ મિક્સરની અંદર કેવું કે કોન્ક્રીટ કન્ટિન્યુઅસલી મિક્સ થતું હશે, એ સતત મિક્સર પણ કહેવાય છે. ઓકે, હવે આપણે આગળ જઈએ, મિક્સિંગ ટાઈમ સમજીએ. તો સૌથી પહેલા આપણે મિક્સરની સ્પીડની વાત કરીએ. હવે આ જે મશીન મિક્સિંગ છે, મશીન મિક્સિંગની અંદર એક ડ્રમ હશે જેને મિક્સર પણ કહેવામાં આવે છે, કે જેની અંદર મટીરીયલ્સ જે છે મિક્સ થાય છે, અને જે ડ્રમ કે મિક્સર હોય એને રિવોલ્યુશન્સ આપવામાં આવે છે, રોટેશન્સ આપવામાં આવે છે. તો સ્પીડની વાત કરીએ કે જે મિક્સર છે, જે ડ્રમ છે, એ ડ્રમની અંદર આપણે મટીરીયલ્સ જે છે એડ કરશું, સિમેન્ટ, સેન્ડ, એગ્રીગેટ, વોટર રિક્વાયર્ડ પ્રપોર્શનની અંદર, અને ત્યારબાદ એ મિક્સર કે ડ્રમ હોય એને રોટેટ કરવામાં આવે છે, એનું રિવોલ્યુશન્સ કરવામાં આવે છે. તો એની ઝડપ કેટલી રાખવી, એની સ્પીડ કેટલી રાખવી? તો 15 to 20 રિવોલ્યુશન્સ પર મિનિટ, કે એક મિનિટની અંદર જે મિક્સર છે, જે ડ્રમ છે, એને 15 to 20 રિવોલ્યુશન્સ એટલે કે 15 to 20 રોટેશન્સ આપવામાં આવે છે એક મિનિટની અંદર. તો આ ખાસ ધ્યાનમાં રાખજો કે મશીન મિક્સિંગની જ્યારે આપણે વાત કરતા હોય તો મશીન મિક્સિંગમાં જે મશીન હોય એમાં એક મિક્સર હશે જેને ડ્રમ પણ કહેવામાં આવે છે, અને એ ડ્રમની અંદર મટીરીયલ્સ જે છે એડ કરવામાં આવે છે, સિમેન્ટ, સેન્ડ, એગ્રીગેટ, વોટર, અને એના પછી એ જે મિક્સર કે ડ્રમ હોય એને રોટેટ કરવામાં આવે છે, રિવોલ્યુશન્સ આપવામાં આવે છે. દર એક મિનિટે આશરે 15 to 20 જેટલા રિવોલ્યુશન્સ કે રોટેશન્સ જે છે એ આપણે આપવાના હોય છે મિક્સરને, બરાબર? એના પછી નેક્સ્ટ જોઈએ કે મિક્સિંગ ટાઈમની જ વાત કરીએ, કે મિક્સિંગ ટાઈમ જો આપણે ઘટાડવો હોય, કે આપણી પાસે બહુ જ ઉતાવળમાં હોય અને આપણે મિક્સિંગ ટાઈમ જે છે એ ઘટાડવા માંગીએ છીએ, તો આપણે શું કરીએ? ઓબ્વિયસલી કે જે સ્પીડ છે મિક્સરની એને વધારી દઈએ, તો રિવોલ્યુશન્સ જે છે આપણા વધી ગયા, એટલે આ જે મિક્સિંગ ટાઈમ છે એ આપણો ઘટી જવાનો. પણ એનાથી શું થાય કે કોન્ક્રીટની જે ક્વોલિટી હોય, કોન્ક્રીટની જે ગુણવત્તા હોય એ ડિગ્રેડ થઈ જાય, એટલે કે ઓછી થઈ જાય. ખ્યાલ આવે છે? કે ઘણી જ ઉતાવળમાં આપણે કામ કરતા હોય અને આપણને એવું લાગે કે આપણે મિક્સિંગ ટાઈમ જે છે એ ઓછો કરી દઈએ, ને મિક્સિંગ ટાઈમને ઓછો કરવા માટે આપણે મિક્સરની જે સ્પીડ છે એને વધારી દઈએ, તો એની અસર જે છે કોન્ક્રીટની ક્વોલિટી ઉપર પડશે. કોન્ક્રીટની જે ક્વોલિટી છે, કોન્ક્રીટની જે ગુણવત્તા છે એ ઘટી જશે, ડિગ્રેડ થઈ જાય. હવે એનાથી ઊંધું જોઈએ કે વધારે પડતા સમય માટે જો આપણે કોન્ક્રીટનું મિક્સિંગ જે છે કર્યા જ કરીએ તો શું થાય કે આઉટપુટ જે છે ફાઇનલી આપણને ઓછું મળે, કોન્ક્રીટનો જથ્થો ઓછો મળે, અને કોન્ક્રીટ જે છે આપણને ઇકોનોમિકલ નહીં પડે, એટલે કે આપણને મોંઘું પડશે. ખ્યાલ આવે છે? કે કોન્ક્રીટને જે આપણે લાંબા સમય સુધી મિક્સ કર્યા કરીએ તો શું થાય કે આઉટપુટ આપણને ઓછું મળશે, અને ફાઇનલી જે આપણને કોન્ક્રીટ મળ્યું હશે એ કોન્ક્રીટ આપણને ઇકોનોમિકલ નહીં પડે, એટલે સસ્તું નહીં પડે, એ આપણને મોંઘું પડશે. તો અહીંયા આગળ આપણું જે મિક્સિંગ ઓફ કોન્ક્રીટ છે એ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.